રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અચાનક તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર જણાઈ હતી. મળતી માહિતી મુજબ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઝાડા ઉલટી થતાં પહેલા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તબિયતમાં રિકવરી ન જોવા મળતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અચાનક જ તેમની તબિયત લથડતા મંત્રીમંડળ અને તેમના સમર્થકોમાં ચિંતાની લહેર ઉઠી હતી. જોકે તબીબોએ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું. મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આજે સવારે એમને ઝાડા ઉલટીની તકલીફ થવાથી ગાંધીનગરથી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એમને જૂને બ્લડ પ્રેશરની અને ડાયાબિટીસની બીમારી છે, તથા એમની એન્જિયોપ્લાસ્ટી પણ પહેલાં કરાવવામાં આવેલી હતી, તેથી ડાયરિયાના કારણે બીપીમાં વધઘટ થતી વધુ સારવાર માટે અહીંયા લાવવામાં આવેલા છે. અત્યારે એમની સ્થિતિ સ્ટેબલ છે. મોટાભાગે એમને સારવાર આપનાર ડૉક્ટરની ટીમ દ્વારા ડિસાઇડ કરવામાં આવશે કે એમને રજા ક્યારે આપવી. બાકી એમની પરિસ્થિતિ અત્યારે સ્થિર અને સ્ટેબલ છે.